ગુડ મોર્નિંગ બાળ મિત્રો, ગણિતની અંદર આજે આપણું પ્રકરણ નંબર 4 છે. પ્રકરણ નંબર 4 લાંબુ અને ટૂંકું, એમાં જો એક વાર્તા આપી છે. લાલી છે એ પોતાના પિતાની દુકાનમાં વસ્તુઓ વેચે છે. લાલી આ છોકરીનું નામ છે. હવે એક ખેડૂત છે એ દોરડું લેવા માટે આવે છે. હવે જુઓ, લાલી દોરડું લઈને ઊભી છે. હવે આ ખેડૂત શું કહે છે? તો કે તમે મને 7 હાથ દોરડું આપી શકશો? હવે જુઓ, પહેલાંના જમાનામાં જ્યારે માપ પટ્ટી કે એવું નહોતું ત્યારે હાથેથી ચીજ વસ્તુઓનું માપન કરતા. એટલે ખેડૂત એમ કહે છે કે તમે મને 7 હાથ થાય, બરાબર આપણે અહીંથી લઈ અને અહીંયા સુધીનો એવડા 7 હાથ થાય એવું દોરડું આપો. તો જુઓ, લાલી એના નાના નાના હાથથી માપે છે. તમારું 7 હાથ દોરડું આ રહ્યું. ત્યારબાદ નીચે આપણે જોશું તો ભાઈ શું કહે છે, પણ આ તો ખાલી 6 હાથ જેટલું જ લાંબુ છે. તો લાલી કે લે, તમે તમારા હાથ વડે દોરડું માપતા નથી અને તેની 7 ગણી લંબાઈ લેતા નથી. હવે જુઓ, લાલી એમ કહે છે, મેં માપ્યું તો 7 થયું, તો તમે માપ્યું તો શું કામ 6 થયું? બાળકો વિચારો, શું કામ આવતું હશે? તો આપણે નીચે એનો જવાબ લખીશું કે અહીંયા લાલીનો હાથ કેવો હોય, નાનો હોય, જ્યારે ખેડૂતનો હાથ કેવો હોય, લાલી કરતાં મોટો હતો. તેથી શરૂઆતમાં જ્યારે લાલીએ એના 7 હાથ જેટલું દોરડું આપ્યું ત્યારે ખેડૂત હોય એના કેટલા હાથ જેટલું થયું? તો કે 6 હાથ જેટલું થયું. બરાબર છે બાળકો? તેથી ખેડૂત પોતાના હાથ વડે દોરડું માપે છે અને લાલી તેનાથી 7 ગણું દોરડું આપે છે. હવે જુઓ બાળકો, આપણે તમારો હાથ અને તમારા મમ્મીનો હાથ, બરાબર, બેયમાં કાંઈ ફેર નહીં હોય. બે કોઈ દિવસ સરખા હોય ન હોય તો આ બંનેમાં શું તફાવત હોય? તો કે આપણી માતાનો હાથ છે એ આપણા કરતાં કેવો હોય? તો કે મોટો હોય છે. બરાબર છે? ત્યારબાદ સામેના પેજ ઉપર આવીએ તો જુઓ, આ જ વસ્તુ આપણે સ્વાની અંદર શીખી ગયા કે આપણે અંદાજ લગાવવાનો છે કે આ દામજી કેટલા ડગલા હાલે. તો કે 8 પગલામાં પહોંચે. ત્યારબાદ ટેબલની ધાર ઉપર કેટલા કપ ગોઠવી શકાય? તો કે લગભગ 8 કપ. ઝાડની ડાળી છે, બરાબર, આ ઘોડા ત્યાં પહોંચવા માટે કેટલા માટલા જોઈ? 5 માટલા. અને આ દોરી છે એની ઉપર કેટલા શર્ટ એટલે કે ખમીસ સૂકવી શકાય? તો કે 4 ખમીસ. ત્યારબાદ બાળકો, પેજ નંબર 48, કેટલા સેન્ટીમીટર લંબાઈ છે એ આપણે માપવાની છે. જુઓ, ચોપડીમાં આપણને લખેલું હતું સેન્ટીમીટરનું માપ, જ્યારે અહીંયા આપણે સમજવા કે પહેલો કાપો 0નો, ત્યારબાદ 1, 2, 3, 4, 5 એવી રીતે હશે. હવે નીચે ખાલી જગ્યામાં જોઈ તો દીવાસળીની લંબાઈ કેટલી છે? તો કે 4 સેમી. શું કામ બાળકો? તો કે 0થી લઈ અને 1, 2, 3 અને 4 સુધી આવેલી છે, એટલે કે એની લંબાઈ કેટલી હશે? 4 સેમી. જ્યારે પાસાની લંબાઈ 1 સેમી, 0થી 1 ડગલું આગળ હાલી એટલે 1 સેમી. ગરોળી 13 સેમીની છે. હવે જુઓ, પાંદડું કેટલાનું હશે? તો કે આપણું 0 છે, બરાબર, 0થી કેટલા ડગલા હાલવા પડે? 1, 2, 3 અને 4, એટલે કે પાંદડું કેટલા સેમીનું હશે? 4 સેમીનું. ત્યારબાદ મીણિયા કલર, પેલી લાઈન અડે ને આપણે 0 આપી દઈ તો 1, 2, 3, 4, 5, 6 અને 7, એટલે કે મીણિયા કલર 7 સેમીના છે. હવે ભૂમિતિ બોક્સ એટલે કે આપણો જે કંપાસ બોક્સ છે એમાં રહેલી માપપટ્ટી તરફ નજર કરો. બરાબર બાળકો? આપણે વાત થઈ હતી કે આપણી જે સ્કેલ હોય એમાં 0થી લઈ અને ક્યાં સુધીના આંકા આપેલા હોય? તો કે 1, 5, 15, એટલે કે 1, 5, 15 સુધીના આંકા આપેલા હોય, એટલે કે એ કેટલા સેમી લાંબી હોય? 15 સેમી લાંબી હોય. બરાબર? ત્યારબાદ પેજ નંબર 49, 49. હવે જુઓ, આપણે છે ઘણી વસ્તુઓ માપવા માટે માપપટ્ટીનો ઉપયોગ કરતા હોય છીએ, બરાબર ને? અહીંયા આપણને થોડાક પ્રશ્નો આપ્યા છે પણ બાજુમાં જગ્યા છે નહીં, એટલે એને આપણે શેમાં લખવાના? સી ડબલ્યુ ની અંદર. જુઓ બાળકો, આ પ્રમાણે આપણે સી ડબલ્યુમાં લખવાના છે. મેં ભલે બોલપેનથી લખું, તમારે શેનાથી લખવાનું છે? પેન્સિલથી. તો કે પેજ નંબર 49 ઉપર પહેલો પ્રશ્ન, શૂન્ય એટલે કે 0ની નિશાની પરથી માપવાનું શરૂ કરવાનું વધારે સહેલું પડે? તો કે હા, આપણે છે કાયમ એક જ માપ રાખવાનું કે માપપટ્ટી ઉપર 0ની નિશાની ઉપરથી માપવાનું શરૂ કરવાનું. શું પડે? તો કે વધારે સહેલું પડે. ત્યારબાદ બીજો પ્રશ્ન, માપપટ્ટી પરની નાની નાની લીટીઓ શેના માટે વપરાય છે? તો કે જુઓ, માપપટ્ટી ઉપરની જે નાની નાની લીટીઓ છે એ નાની નાની વસ્તુઓ માપવા માટે વપરાય. ત્યારબાદ ત્રીજું, 10 સેમી જેટલી લાંબી વસ્તુઓ જણાવો. બાળકો, આપણે આપણી સ્કેલમાં જોઈશું
તો 0 થી 10 એટલે કે આટલા માપ આટલાની અંદર કઈ વસ્તુ આવે એના માપ લખવાના તો કે સાબુ પછી આપણું નાનું સ્ટેપલર હોય તે પછી પાનું ડિસમિસ વગેરે તમને જો કોઈ નામ યાદ આવતા હોય તો અહીંયા તમે લખી શકો જો આપણે ક્લાસરૂમમાં ભણતા હોત ને તો બધા પાસે પૂછત કે વિચારો તમે કે કઈ કઈ વસ્તુઓ આવે બરાબર છે ત્યારબાદ ચોથું છે 10 અને 20 ની વચ્ચેની લાંબી વસ્તુઓ જણાવો બરાબર બાળકો એટલે કે 10 સેમી પણ હોય 11 સેમી પણ હોય બરાબર એવી રીતે 10 અને 20 સેમી વચ્ચેની લાંબી વસ્તુ તો કે બોટલ ચમચી ચપ્પુ નાનો ચીપિયો ઇસ્ત્રી મોબાઈલ ફોન વગેરે આ બધી એવી વસ્તુ છે જે 10 થી 20 સેમીની હોય ત્યારબાદ છેલ્લો પ્રશ્ન 1 સેમી કરતા ઓછી લાંબી વસ્તુઓ જણાવો હવે જુઓ બાળકો સ્કેલમાં આપણે જોશું તો આપણને દેખાશે કે અહીંયા 0 છે અને અહીંયા 1 છે ખાલી આટલામાં સમય જાય ને એવડી વસ્તુ આપણે કહેવાની છે તો જુઓ સૌથી પહેલા તો શું આવે આપણો નખ બરાબર ત્યાર પછી એટલું નાનું કોણ હોય તો કે કીડી હોય પછી ઘઉંનો દાણો હોય અને વટાણાનો દાણો હોય વગેરે તમને જો બીજું કંઈ યાદ આવતું હોય તો તમે અહીંયા લખી શકો છો બરાબર છે ત્યારબાદ ચોપડીમાં આપણે અહીંયા જોવાનું છે કે તેમાંની કેટલીક વસ્તુઓ અહીં દોરો આપણે જેના જેના નામ લખ્યા ને બધાય એમાંથી કાંઈક દોરવાનું તો જો અમે અહીંયા પાનું દોર્યું છે સાબુ દોર્યો છે તમને એમ થાય ચલાવ સાબુ હોય એટલે મેં જો કંપનીનું નામ લખ્યું છે લક્સ ત્યારબાદ મોબાઈલ ફોન બરાબર જેને જેવું સરસ દોરતા આવડતું હોય તમે તમારી રીતે દોરી શકો છો ત્યાર પછી બાળકો પાછળના પેજ ઉપર આવીએ તો પેજ નંબર 50 મારો હાથ કેટલો મોટો છે હવે તમારા અંગૂઠા અને નાની આંગળીની લંબાઈ માપો તમારે બધાએ આ ઘરે માપવાનું છે કે તમારો અંગૂઠો હોય કેટલા સેમીનો છે અને નાની આંગળી એટલે કે આપણી આ ટચલી આંગળી છે એ કેટલા સેમીની છે એ માપવાની છે આ પાના પરના ચિત્રમાં અંગૂઠા અને નાની આંગળીની લંબાઈ માપવા શેનો ઉપયોગ કરવાનો તો કે માપપટ્ટીનો ઉપયોગ કરવાનો બરાબર તમારે પહેલાં તમારી માપી જોવાની પછી શું કરવાનું આ છોકરીની માપી જોવાની કે એના અંગૂઠાની લંબાઈ વધારે છે કે આની લંબાઈ વધારે છે હવે જુઓ અંગૂઠો અથવા નાની આંગળીમાં કોણ વધારે લાંબુ હોય તો આપણને જોતા જ દેખાય કે નાની આંગળી છે એ આટલી લાંબી હોય જ્યારે અંગૂઠો છે એના કરતાં કેવો હોય તો કે મોટો હોય એટલે કે જવાબમાં આપણે શું લખીશું અંગૂઠો બરાબર છે ત્યારબાદ તમારા શરીરના જુદા જુદા ભાગોના લંબાઈનું અનુમાન કરો અને ખાતરી કરો કે તમારું અનુમાન સાચું છે તમે માપપટ્ટી દોરી મેઝર ટેપ વગેરેનો ઉપયોગ કરો બરાબર બાળકો આ લોકો કેવી રીતે માપે છે એવી રીતે તમારે વારાફરતી વારા સ્કેલ લેવાની અથવા તો મેજર ટેપ લેવાની આપણે દરજી પાસે હોય ને મેજર ટેપ વળી એવી એ અથવા તો દોરી એનું માપ લઈને જોવાનું કે આપણી છે એ કઈ વસ્તુ કેટલી લાંબી છે બરાબર ત્યારબાદ નીચે આપણને એક વિચારવાનું કીધું છે કે જો તમે દોરડું બૂટની દોરી દોરો વગેરેથી માપો તો કેટલા સેમી થયા તે કેવી રીતે જાણી શકાય હવે તમને એમ થાય ટીચર જો મેં દોરીથી માપી તો એ કેમ માપવાનું તો કે વસ્તુના દોરડું બૂટની દોરી કે દોરા વગેરેથી લીધેલા માપ સુધીના ભાગને માપપટ્ટી સાથે સરખાવતા તેનું સેમીમાં માપ મેળવી શકાય છે એટલે કે ધારો કે આપણે કોઈ પણ દોરીથી માપ્યું હોય તો શું કરવાનું કે આ દોરી છે એ અહીંથી લઈને આટલી આવે છે એટલે એને ત્યાં સુધી પકડી રાખવાની અને એ જે પકડેલી દોરી હોય એને આપણી સ્કેલ સાથે રાખી દેવાની કે ભાઈ આ કેટલા સેન્ટીમીટર થયું બરાબર એ જોઈ લેવાનું તો એવી રીતે આપણે એનું ચોક્કસ માપ મેળવી શકીએ ત્યારબાદ બાળકો પેજ નંબર 51 ઉપર જોઈએ તો જુઓ આ બધું આપણે માપવાનું છે કે તમારું નાક કેવડું છે તમારા મિત્રનું નાક કેવડું છે હવે જુઓ તમારા મિત્રનું તો માપ અત્યારે આપણે ન લઈ શકીને તો શું કરવાનું આપણી નાની બેન અથવા તો મોટી બેન બરાબર આપણા નાના મોટા ભાઈ બહેન હોય એનું માપ લઈ અને અહીંયા તમારે તમારું માપ લખવાનું છે કે એની કાંડાની ગોળાઈ એટલે કે આપણું આ કાંડું કેટલું ગોળ છે આખું બરાબર એ જોવાનું ત્યારબાદ માથાની ગોળાઈ હવે જો આ કેવી રીતે એનું માથું આમ માપે છે એવી રીતે તમારે તમારું માથું માપવાનું છે કે કેટલું ગોળ છે ત્યારબાદ કાન અને ત્યારબાદ હાથ એટલે કે વચ્ચેની આંગળીની ટોચથી કાંડા સુધી એટલે કે જુઓ હાથ કેમ માપવાનો તો કે આપણે આ વચ્ચેની આંગળી જે ટોચ છે ત્યાંથી લઈ અને આપણું અહીંયા કાંડું આવે ત્યાં સુધીનો માપ એટલું માપવાનું બરાબર છે અને અહીંયા લખવાનું છે ત્યારબાદ આપણને નીચે આપેલું છે કે તમારું માપ તમારા મિત્રના માપ સાથે સરખાવો જુઓ બાળકો જો ક્લાસમાં હોત ને તો આપણે બધા સ્કેલથી એકબીજાનું માપ માપો તો હું બધાને કહેત કે માપો તો કોનું માથું મોટું છે
તો અહીંયા તમારે તમારા મિત્રનું નામ લખવાનું, અને નાનું માથું તમારું હોય તો અહીંયા તમારે તમારું નામ લખવાનું. ત્યારબાદ કોનો હાથ લાંબો છે, કોનો કાન અથવા તો નાક વધારે લાંબું છે, બરાબર, સોરી, તમારા કાન અથવા નાકમાંથી શું વધારે લાંબું હોય, તો એ પણ તમારે સ્કેલની મદદથી માપી અને જોવાનું. બની શકે કે કોકનો કાન બહુ મોટો હોય, કાં કોકનું નાક બહુ મોટું હોય, બરાબર, પણ મોટા ભાગે તો કાન છે એ નાક કરતાં મોટું હોય છે. ત્યારબાદ તમે કોઈ પણ નખ 1 સેન્ટીમીટર કરતાં વધારે લાંબો છે. હવે જો અત્યારે તમારે રજા હોય તો છોકરીઓએ કદાચ બહુ લાંબા લાંબા મારા જેમ નખ વધાર્યા હોય, તો એનો નખ 1 સેમી કરતાં લાંબો હોય. પણ આપણે સ્કૂલમાં તો નખ ફરજિયાત કાપી નાખી છે ને, એટલે કે આપણો ત્યારે નખ છે એ 1 સેન્ટીમીટર કરતાં લાંબો હોય નહીં, એટલે મેં અહીંયા ના લખ્યું છે. હા હા, મને ખબર છે, બહુ હવે બધા એને ભણાઈ ગયું છે. બસ હવે છેલ્લું પેજ, ગીબલી અને અનાજના દાણા. હવે આ ગીબલી છે એ કોણ છે? કીડી છે. અને અહીંયા એના અનાજના દાણા પડ્યા છે. હવે રોડ એ આપ્યો છે, બી, સી અને ડી, આ 4 પ્રકારના આપણને રોડ અહીંયા આપેલા છે. જુઓ બાળકો, ગીબલી કીડી છે, એને અનાજના દાણા સુધી પહોંચવું છે, તો સૌથી ટૂંકા રસ્તાની શોધમાં એ છે. તમે એને કહી શકતો સૌથી ટૂંકો રસ્તો કયો છે? હવે જુઓ, રોડ એ, બી, સી અને ડી આ 3માંથી આપણે કહેવાનું છે. હં, તો સ્કેલની મદદથી પણ તમે માપી શકશો કે રોડ બી છે એ કેવો છે, સૌથી ટૂંકો છે. ત્યારબાદ નીચે આપણને આપ્યું છે કે તમે આ રસ્તાઓ કરતાં વધારે ટૂંકો રસ્તો દોરી શકશો, તો કે હા, ખાલી અહીંયાથી લઈને અહીંયા સુધી વયું જવાનું સીધો રસ્તો એ સૌથી ટૂંકો થશે ને, એને આપણે રોડ આર આપી દઈ. મારું નામ આરથી ચાલુ થાય ને, એટલે મેં આર આપ્યો, બરાબર. હવે જુઓ, તે રસ્તાની લંબાઈ કેટલી છે? હવે જુઓ, દોરી શકી, તો કે હા દોરી શકી, વધારે ટૂંકો રસ્તો છે એ આપણે દોરી શકીએ. એ કયો રસ્તો દોર્યો આપણે? રસ્તો આર. અને તે રસ્તાની લંબાઈ આપણે જો સ્કેલ વડે માપશું તો કેટલા સેન્ટીમીટર થશે? 11 સેન્ટીમીટર. તો બાળકો, અહીંયા સુધી આજે રાખીએ. ફરી પાછા મળીશું ત્યારે ચોપડીમાં બાકીનું પ્રકરણ 4 પૂરું કરીશું. થેન્ક યુ.